જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SY બીકોમ સેમેસ્ટર 4, ઇન્કમટેક્સ 2, કે જેની અંદર આપણે મૂડી નફા અને આકરપાત્ર આવકની ગણતરી બાબતે ચેપ્ટર જોઈએ છે એના દાખલા કર્યા છે, એવો જ આજે એક દાખલો કરીએ. દાખલા નંબર 6, કુમારી છે શીતલ કુમારીએ તારીખ 31/3/2020 રોજ પૂરા થતા વર્ષ દરમિયાન વેચેલ અને ખરીદેલ મિલકતોની વિગત આપણને આપવામાં આવી છે કે જેની અંદર ખાનાતદોરી અને આપણને ખરીદ તારીખ કીધી છે, ખરીદ કિંમત કીધી છે, વેચાણ તારીખ છે અને વેચાણ કિંમત અને એનો ફેરબદલીનો ખર્ચ પણ આપવામાં આવ્યો છે. તો મિલકતો એક પહેલી જોઈએ કે રહેઠાણનું મકાન આપ્યું છે એકમાત્ર, કે જેની ખરીદીની તારીખ છે 1997ની અંદર ખરીદી થાય છે અને ખરીદ કિંમત આપી છે આપણને 2,00,000 રૂપિયા અને વેચાણ તારીખ આપી છે 10/6/2019 વેચાણ થાય છે, જેની વેચાણ કિંમત છે 47,18,750 અને ફેરબદલી ખર્ચ આપ્યો છે 33,750. એવી રીતે એક્સ લિમિટેડના શેર છે કે જેની ખરીદી 2011 દરમિયાન થાય છે, એની ખરીદ કિંમત આપણને આપી છે 1,52,168 અને વેચાણ થયું છે 2019 અને વેચાણ કિંમત 2,80,712 અને ફેરબદલીનો ખર્ચ 1,800 રૂપિયા. વાય લિમિટેડના શેર છે, એની ખરીદ કિંમત 2,00,000 દર્શાવી છે અને વેચાણ કિંમત આપણને 6,17,500 રૂપિયા દર્શાવ્યા છે અને ફેરબદલીનો ખર્ચ આપ્યો છે 1,500. એવી રીતે જવેરાત છે, એની પણ ખરીદી છે 2004 દરમિયાન કરવામાં આવે છે, 7,50,000ની ખરીદી થાય છે, એની વેચાણ કિંમત આપણને આપી છે 24,81,855 અને ફેરબદલીનો ખર્ચ આપ્યો છે આપણને 3,000. ડિબેન્ચર આપ્યા છે 2,00,000 રૂપિયાના અને વેચાણ એનું થયું છે 2,42,000 અને ફેરબદલીનો ખર્ચ આપ્યો છે 2,000 રૂપિયા. એવી જ રીતે અંગત મોટરકાર છે કે જેની કિંમત આપી છે 3,10,000 અને વેચાણ થયું છે 2,75,000 અને નવો ફ્લેટની ખરીદી થઈ છે, જે 7મી વિગત છે. 10,00,000 રૂપિયાની ખરીદ કિંમતથી નવો ફ્લેટ ખરીદવામાં આવે છે, જેની અસર આપણે રહેઠાણના મકાનમાંથી જે આવક થતી હશે એમાં એની દર્શાવવાની આવશે કલમ 54 હેઠળની કર મુક્તિમાં. અન્ય માહિતી જોઈએ તો વેચેલ મકાનમાં 2,40,000 સુધારા વધારા ખર્ચ કરવામાં આવ્યો હતો, કે જે વેચાણ છે જે મકાનનું થયું છે એ મકાનના રહેઠાણના મકાનની વાત કરે છે કે જેની અંદર સુધારા વધારા ખર્ચ થાય છે. તારીખ 1/4/2001 રોજ મિલકતોની વ્યાજબી બજાર કિંમત આપી છે. અમુક મિલકત છે જે વ્યાજબી બજાર કિંમત પણ દર્શાવી છે, જેમાં રહેઠાણનું મકાન છે એમાં 2001 દરમિયાનની વ્યાજબી કિંમત આપી છે 14,00,000, જવેરાતની આપણને આપી છે 9,35,075 અને વાય લિમિટેડના શેરની આપી છે બજાર કિંમત 1,60,000. અને આપણે બજાર કિંમત ધ્યાનમાં લેવાની આવે જ્યારે આપણને વેચાણ કિંમત આપણને ખરીદ કિંમત આપણને દાખલામાં આપી હોય અને ખરીદ કિંમતની સામે આપણે વ્યાજબી બજાર કિંમતે આપે જે તે વર્ષ દરમિયાનની, તો જે બંનેમાં વધારે હોય એ કિંમત આપણે ધ્યાનમાં લેવાની આવે. એક્સ લિમિટેડના શેર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર છે અને વાય લિમિટેડના શેર છે એ ટ્રાન્ઝેક્શનને પાત્ર નથી અને સંબંધિત સૂચકાંક આપવામાં આવ્યા છે 2001 અને 2 વર્ષના 100, વર્ષ 2004 અને 5 માટે 170, વર્ષ 2011 અને 12 માટે 184, વર્ષ 2014-15 માટે 240, એવી જ રીતે 2019-20 માટે 289. આગળ આપણને જણાવે છે કે રહેઠાણનું મકાન વેચ્યા બાદ તેમણે નવો ફ્લેટ ખરીદ્યો છે, જેની વિગત આપણને આપી છે દાખલામાં, અને આ કારણે વર્ષ 2021 માટે કરપાત્ર મૂડી નફાની ગણતરી કરવાની છે. તો આ દાખલો છે 2018 વર્ષમાં પૂછાયેલો દાખલો છે અને આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે. તો આપણે એની માટે દાખલાની ગણતરી માટે આપણે પત્રક તૈયાર કરવાનું છે, કે જે મેં પત્રક તૈયાર કર્યું છે શીતલ કુમારીના કરપાત્ર મૂડી નફાની ગણતરી, અને જેની અંદર મેં 4 ખાના તૈયાર કર્યા છે, ક્રમ, વિગત, ક્રમ અને રકમના 2 ખાના. આ રીતે 4 ખાના તૈયાર કર્યા છે. અને શરૂઆત કરીએ દાખલાની, એટલે પહેલાં તો જે મિલકતો આપી છે લાઇનસર આપણે મિલકત લેતી જવાની છે, એટલે પહેલી મિલકત આપણને જે આપી છે રહેઠાણના મકાનનું શરૂઆતમાં, કે જે દાખલાની ગણતરી કરીએ એમાં પહેલાં આપણે રહેઠાણના મકાનની અંદર શું લખવાનું આવશે, તો વેચાણ મૂલ્ય એનું કેટલું છે, વેચાણ કિંમત એની કેટલી આપી છે, તો કે 47,18,750. તો 47,18,750માંથી વેચાણ મૂલ્ય છે એનું, એમાંથી આપણે ટ્રાન્સફર ખર્ચ એટલે કે જે ફેરબદલીનો ખર્ચો આપણને જો આપ્યો હોય તો એ બાદ કરવાનો આવે. દરેક મિલકતમાંથી એ વેચાણ કિંમતમાંથી એ ખર્ચ બાદ કરવાનો આવશે, એટલે વેચાણ મૂલ્યમાંથી આપણે ટ્રાન્સફર ખર્ચ બાદ કરીએ 33,750, તો આપણને ચોખ્ખું વેચાણ મૂલ્ય મળે છે 46,85,000. તો હવે જે ચોખ્ખું મૂલ્ય મળ્યું છે એને મેં ઇનર કોલમ લખ્યું છે, હવે એમાંથી આપણે સુધારેલી પડતર બાદ કરવાની આવશે. જે રહેઠાણના મકાનની સુધારેલી પડતર આપણે કઈ રીતે શોધવાની આવે, કે જે સૂત્ર મુજબ આપણે ગણીએ છીએ એ રીતે. તો અહીંયા સુધારેલી પડતરની અંદર આપણે
એની વેચાણ કિંમત છે, પછીની જે ખરીદ કિંમત હોય એ ધ્યાનમાં લેવાની આવે સુધારેલી પડતરમાં. તો રહેઠાણનું મકાન છે એની વ્યાજબી બજાર કિંમત આપણને 1/4/2001 રોજની આપી છે 14 લાખ રૂપિયા, અને આપણને જે રકમ આપી છે એની કોષ્ટકની અંદર આપણને ખરીદ કિંમત આપી છે 2 લાખ. તો બંનેમાં જે વધારે હોય એને ધ્યાનમાં લેવાનો આવે, એટલે 14 લાખ રૂપિયા આપણે ધ્યાનમાં લઈએ વર્ષ 2001 માટેના જે વ્યાજબી બજાર કિંમત છે તે 14 લાખ × 289 છે, જે આકારણી વર્ષનો સૂચકાંક છે, એટલે કે જે પાછલા વર્ષનો સૂચકાંક 289 એને ભાગ્યા 100, એટલે 100 છે એ 2001 અને 2 ના વર્ષનો સૂચકાંક છે, એટલે આપણને સુધારેલી પડતર મળશે 40,46,000. એટલે એવી જ રીતે આપણને વધારાની માહિતીમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન કઈ સુધારા વધારાનો ખર્ચો કરે છે 2,40,000 રૂપિયા, તો એની પણ આપણે સુધારેલી પડતર શોધવાની આવશે. વધારાનો ખર્ચો જે કરવામાં આવે એની સુધારેલી પડતર આપણે શોધવાની, અને ચોખ્ખું વેચાણ મૂલ્ય હોય એમાંથી એ બાદ કરવાનું આવે. એટલે 2,40,000ના આપણે 289 પાછલા વર્ષના સૂચકાંક અને એને ભાગે 240 લઉં છું, એટલે માટે કે જે 2014-15 વર્ષ દરમિયાન એમાં સુધારો વધારો થાય છે, એટલે જેનો સૂચકાંક લેવાનો 240, એટલે 289 ભાગ્યા 240 આપણે પાછલા, એટલે પાછલા વર્ષના સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક, એટલે કે જે તે સમયે એમાં સુધારો વધારો થયો એ વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લીધો, એટલે 240 તે આપણને સુધારેલી પડતર મળશે 2,89,000. એટલે જે ચોખ્ખું વેચાણ મૂલ્ય છે તેમાંથી આ બંને સુધારેલી પડતર બાદ કરવાની, એટલે બંને સુધારેલી પડતર બાદ કરીએ એટલે 40,46,000 બાદ કરવાની અને 2,89,000 બાદ કરવાની, એટલે આપણને 3,50,000 જે રકમ મળશે, તે 3,50,000 કિંમત જે મળે છે એમાંથી આપણે માહિતીમાં આપણને કીધું છે કે નવો ફ્લેટ ખરીદવામાં આવે છે, તો નવો ફ્લેટ ખરીદવામાં આવતો હોય તો એ રોકાણ થયું કહેવાય, કે નવા ફ્લેટમાં રોકાણ થયું છે, જે રોકાણ છે એ એના નફામાંથી થાય છે, કે જે મૂડી નફો થયો હોય એમાંથી એ રોકાણ કરે છે. તો જ્યારે એવું રોકાણ કરવામાં આવે ત્યારે કલમ 54 હેઠળ કરમુક્તિ મળે છે, કે જે તે SSC છે એને કરમુક્તિ મળી શકે. તો અહીંયા કેટલી કિંમત એને મૂડી નફાની મળે છે, તો કે 3,50,000 રૂપિયાની, તો એમાંથી કરમુક્તિ પણ આપણે પૂરેપૂરી આપવાની રહેશે, કે 3,50,000ની શું કામ, તો કે 10 લાખની ખરીદી થાય છે એમાં રોકાણ કરે છે, એટલે 3,50,000 આપણે એનું કરમુક્તિ હેઠળ એને માફ કરવામાં આવશે, કે જે મૂડી નફો છે કરમુક્ત કરી દેવામાં આવશે. એટલે કલમ 54 હેઠળ કરમુક્તિ મેં લખી છે 3,50,000 છે, એમાંથી 3,50,000 એ કરમુક્તિ હેઠળ કરમુક્ત મળ્યા, એટલે કરપાત્ર મૂડી નફો આપણે શૂન્ય મળશે. શું કામ, તો કે જે એમાં મૂડી નફો આવ્યો હતો એ મૂડી નફો આપણે એના રોકાણમાં, એટલે કે જે એનું રોકાણ કરવામાં આવે છે એના લીધે એમાં કરમુક્તિ મળે છે, તો એ કરમુક્તિ હેઠળ એમ નફો કરમુક્ત થાય છે, એટલા માટે આપણને કરપાત્ર મૂડી નફો શૂન્ય મળશે, એટલે રહેઠાણનો મૂડી નફો શૂન્ય. હવે એવી જ રીતે એક્સ લિમિટેડના શેર દર્શાવ્યા છે મેં, અને એમાં પણ વેચાણ મૂલ્ય મેં જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મુજબ લખ્યું છે 2,80,712, એટલે વેચાણ મૂલ્ય એટલે વેચાણ કિંમત આપણે સમજવાની છે, બાદ ફેરબદલી ખર્ચ લખ્યો છે 1,800, એટલે ચોખ્ખું વેચાણ મૂલ્ય આપણને મળે છે 2,78,912. એવી જ રીતે સુધારેલી પડતર એની મેળવવાની છે, અને બાદ કરવાનું છે આપણે એમાં ચોખ્ખું વેચાણ મૂલ્યમાંથી સુધારેલી પડતર. એટલે સુધારેલી પડતરમાં મેં ખરીદ કિંમત એની ધ્યાનમાં લીધી છે 1,52,167 × 289, એને ભાગ્યા 184 જે ખરીદીના વર્ષનો સૂચકાંક છે 2011 વર્ષનો સૂચકાંક, એટલે આપણને કિંમત મળશે 2,39,003 રૂપિયા. તો આ કિંમત છે આપણે ચોખ્ખું વેચાણ મૂલ્યમાંથી બાદ કરીએ એટલે આપણને કિંમત મળે છે 39,909, જે લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો છે એક્સ લિમિટેડના શેરનો. તો આ રીતે આપણે એની મિલકતનો મૂડી નફો મેળવો. હવે ત્રીજી મિલકત એની હતી વાય લિમિટેડના શેર, કે જેની અંદર વેચાણ મૂલ્ય ઉપજ આપ્યું છે આપણને 6,17,500 રૂપિયા, કે જે આપણને દાખલાની અંદર કીધી છે વેચાણ કિંમત તે, અને એમાંથી આપણે બાદ કરીએ છીએ ફેરબદલી ખર્ચ 1,500ની કિંમતનો, એટલે આપણને ચોખ્ખું વેચાણ મૂલ્ય મળશે 6,16,000 રૂપિયા, કે જે ફેરબદલી ખર્ચ બાદ કરી અને પછીની રકમ મળે છે 6,16,000. ચોખ્ખું વેચાણ મૂલ્ય જે મળે છે તેમાંથી આપણે સુધારેલી પડતર બાદ કરવાની આવશે, જે તે મિલકતની, એટલે વાય લિમિટેડના શેરની આપણે સુધારેલી પડતર મેળવીએ તો એની ખરીદીનો આપણને ખરીદ કિંમત આપી છે 2,00,000 રૂપિયા, એને ધ્યાનમાં લેવાના છે. શું કામ, આપણને એની વ્યાજબી બજાર કિંમત પણ આપી છે વાય લિમિટેડના શેરની 1,60,000, પણ ખરેખર એની ખરીદી થઈ છે 2,00,000 રૂપિયામાં, એટલે જે વધારે હોય એ કિંમત આપણે ધ્યાનમાં લઈએ છીએ, એટલે 2,00,000 રૂપિયાની સુધારેલી પડતર પર આપણે ગણતરી કરવાની છે, એટલે એને ગુણ્યા 289 અને એને ભાગ્યા 100, એટલે આપણને કિંમત મળશે 5,78,000ની સુધારેલી પડતર, જે વાય લિમિટેડના શેરની, એટલે જે ચોખ્ખું વેચાણ મૂલ્ય છે એમાંથી એ સુધારેલી પડતર બાદ કરીએ એટલે 38,000નો આપણને કરપાત્ર મૂડી નફો મળે છે વાય લિમિટેડના શેરનો. એવી જ રીતે આગળ જવેરાત છે, જવેરાતની મિલકત એમાં આપણે વેચાણ મૂલ્ય દર્શાવ્યું છે, એનું વેચાણ કિંમત આપી છે આપણને 24,81,855, એમાંથી બાદ કર્યું છે ફેરબદલી ખર્ચ જે 3,000 રૂપિયા છે તે, એટલે આપણને વેચાણ મૂલ્ય મળે છે ચોખ્ખું વેચાણ મૂલ્ય 24,78,855. તો એમાંથી આપણે સુધારેલી પડતર બાદ કરીએ
તો સુધારેલી પડતરમાં એની ખરીદ કિંમત ધ્યાનમાં લેવાની છે. તો ખરીદ કિંમત માટે આપણને દાખલામાં એની કિંમત આપી છે, જે તે વર્ષ દરમિયાનની 7,50,000 અને વાજબી બજાર કિંમત આપી છે 1/4/2001 રોજની 9,35,075. એટલે આપણે એ કિંમત ધ્યાનમાં લીધી છે, એને ગુણ્યા 289 કરશું એટલે કે જે પાછલા વર્ષનું સૂચકાંક છે તે, અને એને ભાગે 113 કરીએ છીએ કે જે આપણે સંબંધિત સૂચકાંક તરીકે આપણને 2004-05 વર્ષનો આપ્યો છે તે સૂચકાંક ધ્યાનમાં લીધો છે. એટલે આપણે સુધારેલી પડતર મળશે 23,91,475. એટલે આપણને એ ઝવેરાતના લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો મળે છે 87,380, જે મેં આઉટર કોલમ લખ્યા છે. આવી જ રીતે ડિબેન્ચર આપણને મિલકત તરીકે આપ્યું છે કે જેની અંદર વેચાણ મૂલ્ય આપણને આપ્યું છે કે જે 2,42,000 વેચાણ કરવામાં આવે છે, અને એમાંથી મેં ફેરબદલી ખર્ચ 2,000 બાદ કર્યો એટલે ચોખ્ખું વેચાણ મૂલ્ય મળ્યું 2,40,000. એમાંથી મેં મૂળ પડતર બાદ કરી છે કે મૂળ પડતર એની 2,00,000ની છે એ બાદ કરી એટલે આપણને 40,000 કરપાત્ર મૂડી નફો મળે છે ડિબેન્ચરનો, એ પણ મેં આઉટર કોલમ દર્શાવ્યો છે. એટલે કુલ જે 4/4 મિલકતોનો મૂડી નફો જે મળ્યો છે કરપાત્ર, એ પ્લસ કર્યો છે કે પહેલી જે એક્સ લિમિટેડના શેરની મૂડી નફો હતો 39,909, પછી વાય લિમિટેડના શેરનો હતો 38,000, એવી જ રીતે ઝવેરાતનો મૂડી નફો હતો 87,380, અને ડિબેન્ચરનો મૂડી નફો 40,000. એટલે ચારે નફો પ્લસ કરી અને મેં લાંબા ગાળાનો કુલ કરપાત્ર નફો મેળવ્યો છે, અને એ આઉટર કોલમને જે રકમ દર્શાવી છે એને પ્લસ કરી અને 2,05,289 છે એ લાંબા ગાળાનો કુલ કરપાત્ર મૂડી નફો મળે છે, કે જે શીતલ કુમારી છે એનો લાંબા ગાળાનો કુલ કરપાત્ર નફો આપણને પ્રાપ્ત થાય છે. એટલે જે કિંમત આપણને મળી છે કુલ નફો, એનો કરપાત્ર મૂડી નફો ગણાય 2,05,289. તો આ રીતે એનું પત્રક તૈયાર કરવાનું છે, અને અલગ અલગ મિલકતની ગણતરી અને એના પરથી એનો મૂડી નફો શોધવાનો છે, અને મૂડી નફામાં જો કરમુક્તિ આવતી હોય તો એ બાદ કરવાની રહે છે. તો આવા દાખલા છે એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછવામાં આવે છે. અસ્તુ.